અત્યારે આપણે ભાગાકારના દાખલા કરીએ છીએ, જેમાં આગળનો દાખલો છે કેટલા ગણો. રકમ જોઈએ, 976 વિદ્યાર્થીઓ પિકનિક પર જાય છે, તેઓને નાની બસમાં લઈ જવામાં આવે છે. જો એક બસમાં 25 વિદ્યાર્થીઓ સમાઈ શકે તો તેઓને કેટલી બસની જરૂર પડે? તો ચાલો દાખલો જોઈએ. તો હવે પછીનો દાખલો છે, વિદ્યાર્થી કેટલા છે? 976 છે. એક બસની અંદર 25 વિદ્યાર્થી સમાય છે, તો આપણે શોધવાનું છે કે કેટલી બસની જરૂર પડે. તો આપણે ત્રિરાજ્યક, આમ તો આપણે ખબર છે કે અત્યારે આપણે ભાગાકારના દાખલા કરીએ છીએ, તો આ દાખલો શેનો હશે? ભાગાકારનો હશે. પરંતુ તમે જ્યારે પરીક્ષામાં દાખલા ગણશો ત્યારે ગુણાકારનો પણ દાખલો હોઈ શકે, ભાગાકારનો દાખલો પણ હોઈ શકે, તે ત્યારે તમને ખબર હોય નહીં. અત્યારે તો જ્યારે આપણે ગુણાકારમાં ગણતા હતા તો આપણને ખબર જ છે કે દાખલામાં ગુણાકાર કરવાનો હતો. અત્યારે આપણે ભાગાકારમાં દાખલા કરીએ છીએ તો આપણને ખબર જ છે આ દાખલામાં ભાગાકાર જ થશે. પરંતુ હું ત્રિરાશિ એટલા માટે નોંધાવું છું કે તમને ત્રિરાશિ મૂકતા આવડી જાય, જેથી કરીને જ્યારે તમે પરીક્ષામાં દાખલા ગણો ત્યારે ગુણાકારના દાખલા તો ભાગાકારમાં થઈ જાય અને ભાગાકારના દાખલામાં ગુણાકાર ના થઈ જાય. તો જો તમે ત્રિરાશિ મૂકી અને દાખલો કરશો તો તે તમારો સાચો દાખલો થશે. અહીંયા કઈ રીતે ત્રિરાશિ આવશે કે ભાઈ એક વર્ષની અંદર 25 વિદ્યાર્થી, અથવા આવી રીતે લખી શકો તમે 25 વિદ્યાર્થી એક વર્ષ, કુલ કેટલા વિદ્યાર્થી છે? 976. તો 976 વિદ્યાર્થી તો કેટલી વર્ષ? મેં તમને કીધું રહ્યું છે પહેલા કે ક્રોસ સંખ્યા હોય તો એનો ગુણાકાર થાય. જો બાજુ બાજુમાં હોય ત્યારે તે સંખ્યા, અથવા તો ઉપર નીચે હોય તો તે સંખ્યાનો શું થાય? ભાગાકાર. અહીંયા શું થશે? 976 ગુણ્યા 1 ભાગ્યા 25. ફરીથી કહું છું, 976 ગુણ્યા 1 ભાગ્યા 25, જેની અંદર આપણે 1 ને લખવાની જરૂર નથી, તો ડાયરેક્ટ આપણે કરી શકીએ 976 ભાગ્યા 25. અહીંયા લખી શકો આમ 976 ભાગ્યા 25 થાય, કે આપણે ત્રિરાશિની મદદથી સમજી શક્યા છીએ. હવે 25 નો ફળિયો તો આપણો જ જોઈએ. 25 એકા 25 25 દુ 50 25 તરી 75, 25 દુ 100, જે આપણા 97 થી વધી જાય છે. હા, સૌથી પહેલાં હું તમને એ કહી દઉં કે અહીંયા એક સંખ્યા આપણે નહીં લઈ શકીએ. શા માટે? એક સંખ્યા 25 કરતાં નાની છે, તો આપણે કેટલી સંખ્યા લેવી પડશે? 2 સંખ્યા. તો કેટલી થઈ જશે આપણી પાસે સંખ્યા? 97 થઈ જશે અત્યારે, બરાબર. તો શેનાથી ભાગ જશે? 3 થી. 25 તરી 75, 7 માંથી 5 જાય તો 2, 9 માંથી 7 જાય તો 2, બરાબર. ત્યાર પછી શું થશે? ઉપરથી ઉતરેલા 6. હવે કેટલા થઈ ગયા? 226. હવે 25 નો ઘડિયો બોલવો પડે, 25 ચોકુ 100, 25 પંચા 125, 25 6 150, 25 7 175, 25 8 200, હજી આપણે 226 છે. તો 25 9 થશે 225, તો ભાગ થશે 9 થી. 25 9 225, બરાબર. શું થશે? 6 માંથી 5 જાય તો 1, 2 માંથી 2 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. હવે અહીંયા 1 છે, અહીંયા 25 છે, અને અહીંયા પણ એક પણ સંખ્યા નથી, નીચે ઉતરવા માટે કશું જ નથી. તો આ 1 છે તે શું થઈ ગયું? શેષ છે. આનો અર્થ એવો થયો, આ બસ એટલે કે આટલી બસની જરૂર પડે અને એક શેષ જે વધી છે તે શું છે? વિદ્યાર્થી. એટલા વિદ્યાર્થી બાકી રહી જશે. આનો અર્થ એવો થાય કે જો 976 વિદ્યાર્થી હોય તો 39 બસની જરૂર પડે, પણ જો 39 બસ હશે તો એક વિદ્યાર્થી હજી પણ શું રહી જશે? બાકી રહી જશે. એટલે કે 975 વિદ્યાર્થી 39 બસમાં આવશે. પરંતુ જો આપણે એક વિદ્યાર્થી માટે અલગથી બસ ગણીએ તો કેટલી બસ થઈ જશે? 40 બસ, બરાબર. અને જો આપણે એવું કરીએ કે એક વિદ્યાર્થીની ગણતરીમાં નથી લેવું, માત્ર 39 બસ આ
ત્યાર પછીનો દાખલો છે કેટલું પેટ્રોલ ઈશા પાસે 1000 રૂપિયા છે અને તે પેટ્રોલ ખરીદવા ઈચ્છે છે 1 લિટર પેટ્રોલની કિંમત 67 રૂપિયા છે તો ઈશા કેટલું પેટ્રોલ ખરીદી શકશે તે આપણે શોધવાનું છે તો ચાલો દાખલો જોઈએ તો હવે પછીના દાખલામાં છે કે કુલ રૂપિયા છે 1000 1 લિટરમાંથી 67 રૂપિયા તો કેટલા લિટર પેટ્રોલ ખરીદી શકાશે આમ તો આપણે ખબર જ છે કે દાખલામાં શું થશે ભાગાકાર થશે પરંતુ ત્રિરાશિ કેવી હશે તો કઈ રીતે મુકાશે 67 રૂપિયા 1 લિટર 1000 રૂપિયા તો કેટલા લિટર અથવા તમે એક રીતે મૂકી શકો કે ભાઈ 1 લિટર તો 67 રૂપિયા તો 1000 રૂપિયા તો કેટલા પરંતુ એટલું ખાલી ધ્યાન રાખવાનું કે રૂપિયા હોય એની નીચે રૂપિયા આવવા જોઈએ અને લિટર હોય એની નીચે લિટર આવવો જોઈએ આડા આવડે રાશિ હવે જોઈએ નહીં એટલે કે આડા આવડે એકમ થવા જોઈએ નહીં જો તમે અહીંયા લિટર લખો છો તો એની નીચે લિટર જ આવવું જોઈએ અને રૂપિયા રૂપિયા લખો છો અથવા તો અહીંયા રૂપિયા લખો છો તો એની નીચે રૂપિયા જ આવવા જોઈએ ચલો લખીએ 67 રૂપિયા બાકી બચ્યું તે વિશેની વાત કરતી હતી અહીંયા રૂપિયાની વાત
62 રૂપિયા બચી જશે. જો પેટ્રોલનો ભાવ છે 67 રૂપિયા, 1 લિટરના 67 રૂપિયા હશે તો આપણે લખી લઈએ અહીંયા આમ રૂપિયા 1000 નું કેટલા લિટર છે? 14 લિટર પેટ્રોલ ખરીદી શકાશે અને 62 રૂપિયા બાકી રહેશે. બરાબર, આ જે શેષ વધે છે તે આપણે જેની વાત કરતા હોય તે જ બાકી હોય અને જે જવાબ આપે છે તે માંગેલું હોય તે હોય. હવે દાખલો ભાગાકારમાં તો ઠીક છે, તમે હવે શીખો છો વધારે સારી રીતે, પરંતુ બાદબાકીના દાખલા ઘણા ટાઈમથી તમે કરો છો. ઘણા ટાઈમથી એટલે ત્રીજા ધોરણમાં, ચોથા ધોરણમાં આ ટાઈમથી તમે બાદબાકીના દાખલા કરો છો. સરળ બાદબાકીમાં તમારે વાંધો નથી આવતો, પણ અમુક વિદ્યાર્થીને જ્યારે દસકાવાળા બાદબાકીના દાખલા આવે છે ત્યારે થોડું પ્રોબ્લેમ થાય છે કે કઈ રીતે દસકો લેવો તેની સમજ પડતી નથી. બરાબર, તો તમે ફરીથી એકવાર દસકાવાળા બાદબાકીના દાખલા યાદ કરી લેજો, જેથી ભાગાકાર તમે સરળતાથી કરી શકો.